नमस्कार स्वागत खुशामदीद आ नवा रूप रंग मा नवा रूपे नवा स्वरूपे नवा अवतारे स्वाद पूर्वक स्वागत करू छु हूं आपनो आजना खास एपिसोड पूरतो होस्ट ने दोस्त मकरंद क्या यस यू गेस्ड इट राइट लक्ष्मी तुअरदाल प्रेजेंट्स नौखी अनोखी रसोई मा दुनिया आखी जाने छे दोस्तों के हूँ एटले के मकरंद भावनो भूख्यो छू ज नहीं हूँ तो भावता भोजन नो भूख्यो छू कारण के हूँ बहुत दृढ़पणे मानु छू अने आपने सौने पण खबर छे के दुनिया में बे ज प्रकारना व्यक्तिओ होय छे एक जे जीववा माटे खाता होय छे अने बीजा मारा जेवा जे खावा माटे ज जीवता होय छे अने एटले ज आजे लक्ष्मी तुअरदाल प्रेजेंट्स नोखी अनोखी रसोई ना रसोड़े वीटीवी गुजरातीना स्वादिष्ट आंगणे हूँ मारी जिंदगीना सुख अने दुख बन्नेनी साथे उपस्थित थयो छुं एटले के आई मीन सुख जे छे ते बे भागमां वहेंचायेलुं छे अने दुख एक ज वातनुं छे के ज्यारथी सुख डबल थयुं छे मारा जीवनमां त्यारथी कोई दुख रह्युं नथी लेट मी इंट्रोड्यूस टू यू गुजरातना खूब ज जाणीता खूब ज लोकप्रिय खूब ज आदरणीय टेलिविजन सिनेमा थिएटर रेडियो ना जाजरमान महारथी अभिनेत्री अन्नपूर्णा शुक्ल नमस्ते अने पोतानी उम्र करता घणी वधारे परिपक्व मजबूत अने विद्रोही कलमना सर्जक कवयित्री एकांत उर्फे मित्तल जे मास कम्युनिकेशन्स अने जर्नलिज्म ना पण खूब ज वर्षो जूना अभ्यासू अने एक क्षेत्रे कार्यरत पण खरा एवा मित्तल મારી માં અને મારી માયા અન્નપૂર્ણાજી આપ આજે શરૂ કરો શુભ આરંભ કરો આ સરસ મજાનું આંગણું છે લક્ષ્મી તુઅરદાલ નોખી અનોખી રસોઈમાં કંઈક નોખું કંઈક અનોખું બનાવો શું બનાવવાના છો પહેલા ગુલ ગુલશન ગુલફામ તો શ્રીમતી અન્નપૂર્ણાજી શુક્લની સ્વાદિષ્ટ ગળી ગળી ડેલિકસી ગુલ ગુલશન ગુલફામનું સર્જન થતું આપણે જોઈએ તે પહેલા લઈએ નાનકડો બ્રેક ક્યાંય જતા નહીં લક્ષ્મી તુઅરદાલ પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈ જાણે માણે અને જુએ સૌ કોઈ માં સ્વાગત છે આપ સૌનું બ્રેક ને કરીને બ્રેક અને ચાલો શુભ આરંભ કરીએ ગુલ ગુલશન ગુલફામ નું સર્જન કરીએ શું ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈશે સૌથી પહેલા મોળો માવો જી બુરુ ખાંડ કાજુના ટુકડા પછી એલચી અને આખા કાજુ ગાર્નિશિંગ માટે ઓકે અને બીજું છે આમાં ગુલાબનું એસેન્સ બધી વસ્તુઓ ભેગી કરીને આપણે જે એક સરસ મજાની વાનગી બનાવીશું એનું નામ ગુલ ગુલશન ગુલફા અરે સૌથી પહેલા કેવી રીતે શું કરવાનું હોય છે સૌથી પહેલા આઈ થિંક ઇટ્સ અ વેરી ક્વિક રેસિપી ઇટ્સ અ વેરી ક્વિક બહુ ઝડપથી બને અને બહુ જ સ્વાદિષ્ટ લાગે નડે નહીં અને મજા પડી જાય અને એનો સ્વાદ ખૂબ આપણને યાદ રહે એક લિંગરિંગ ટેસ્ટ રહે એવી આ રેસિપી હવે એમાં ખાંડ નાખીશું કેટલા ટીસ્પૂન હું કહું 1 2 3 છેલ્લી ઘડીએ સમાચાર આવે મહેમાનો 5-10-15 જણા આવી રહ્યા છે ને કઈક ફટાફટ બનાવવાનું હોય તો આઈ થિંક એમાં બહુ ઉપયોગી નીવડે એવી વાનગી છે શ્રીખંડ કે એવું બધું આપણે કોમન થઈ ગયું છે થોડું લાપસી પછી શીરો એ બધું પણ આ કંઈક બનાવીને તાત્કાલિક જો આપીએ ને તો એ લોકોને પણ મજા આવે અને દે વુડ રિયલી લવ હવે માવો બરાબર મિક્સ થઈ ગયો છે ખાંડ સાથે ભળી ગયો છે મને પાણી આપશો ગુલાબ પાંદડીમાં જેથી ધોવાઈ જાય આપણે
ક્રશ કરીશ. આને એકદમ મેશ નહીં કરવાનું, અને થોડી કચરી રાખવાની કે જેથી એનો ટેસ્ટ અને એનો ફ્લેવર એ જળવાઈ રહે. ઓકે, અને પેલા આછા પાંદડા થોડા ગુલાબના સ્વાદમાં પણ આવે અને એની એની સુગંધ પણ મળી રહે, આપણને એની સુવાસ મળે. હવે ફરી પાછું એને મિક્સ કરીશું. આછો ગુલાબી કલર આવશે. તું નાનો હતો ને ત્યારે તારા ગાલ આવા જતા ગુલાબી ગુલાબી, હવે બગડી ગયો. અચ્છા, જ્યારથી મારા જીવનમાં પત્ની આવી છે ત્યારથી માએ વધારે વાલ કરવાનું શરૂ કરી દીધું છે. આ એક બાય ડિફોલ્ટ ડિસએડવાન્ટેજ હોય છે લગ્ન કર્યાનો મિત્રો. હા, એટલા માટે કે એ મિત્તલ મારા ઘરમાં નહોતી આવી, એ પહેલા એને બહુ માર પડતો અને ત્યાર પછી માં બધું જાહેર કરી દેશો તો મારી ઇજ્જત ખાસી એવી છે. એલચી પાવડર, જી જી જી, એલચી, એલચીની સુગંધ ક્યારથી મને આવતી હતી. આ એલચી, ગુલાબની પાંદડી, આ બધી અમુક વસ્તુઓ એવી છે કે તમે ઘરની બહાર આંગણે ઉભા હો ને તમને ખબર પડે કે આજે રસોડામાં કંઈક કંઈક બની રહ્યું છે. કાજુના ટુકડા અંદર નાખીશું જેથી મોઢામાં એનો સ્વાદ આવે અને એ ચાવવામાં પણ મજા આવે. ગુલાબનો એસેન્સ છે. કેટલા ટીપા? બે ટીપા. ઓકે, હવે ફરી પાછો એને મિક્સ કરીશું. દાયકાઓ સુધી એક ચક્રી શાસન ભોગ્યા પછી રસોડા ઉપર પુત્રવધુ ઘરમાં આવે ત્યારે મોનોપોલી છીનવાઈ ગયાનો કે ઇનસિક્યોરિટીનો કોઈ ભાવ જાગતો હોય છે ખરો? ના, એવું નથી હોતું મકરંદ. ઘણી વાર એવું બનતું હોય છે, આ ક્લેશિસ કેમ થાય છે કે માં એમ ઈચ્છે કે મારા દીકરાને હું જેવી રીતે જમાડતી હતી, હું જેવી રીતે સાચવતી હતી, એવી રીતે જ આવનારી પણ સાચવે. પણ એકચ્યુઅલી એવું નથી હોતું. એ બિચારી આવી હોય એક નવા વાતાવરણમાંથી, નવા ઘરમાં, હવે એને સ્પેસ આપવી જ પડે. સાચી વાત છે, એક માં ઓછી હતી તો પછી બીજી માં થાય તો બધો માણસ ક્યાં જાય બિચારો? હા બિચારો. પછી સાંભળ, એટલે એને અમુક વસ્તુઓ ન પણ આવડતી હોય, કારણ કે મને નહોતી આવડતી. હું જ્યારે પરણીને આવી ત્યાર પછી બધું શીખી. એટલે ઘણી વાર એવું થાય કે એને ન પણ ખ્યાલ હોય. હવે એને જો ખ્યાલ ન હોય તો એને ખ્યાલ આપવો, એને સમજાવવું કે એને કંઈક શીખવાડવું એ આપણી ફરજ થઈ પડે છે. અને એની ઉપર થોડુંક ટોકિંગ ઓન અ સિરિયસ નોટ મિત્રો, બહુ જ આ મેં સ્વ અનુભવે અનુભવેલી વાત છે એટલે કહી રહ્યો છું કે દરેક ઘરની એક પદ્ધતિ હોય છે રાંધવાની, એક ટેસ્ટ હોય છે. એમાંથી જ્યારે એક દીકરી પુત્રવધુ બનીને, વહુ બનીને જ્યારે બીજા ઘરમાં જતી હોય છે તો એ ગળપણના, ખારાપણાના, મીઠાના, હળદરના, કલર્સના, કોમ્બિનેશન્સના જે બધા પેરામીટર્સ હોય છે એને મેન્ટેન કરવા, એને એડજસ્ટ કરવા અને એ પ્રમાણે રાંધતા થવું. જેમ કે બહુ જ લિબરલ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કચ્છ પ્રદેશમાં ગળ્યું બહુ જ ઓછું ખાય છે લોકો, જ્યારે આપણે ત્યાં કાઠિયાવાડ કે ઉત્તર ગુજરાત તરફ ગળપણનો મહિમા જુદો છે, ગુજરાતી દાળની ઘટના જુદી છે આખી. તો મિત્તલ, તમને ખ્યાલ હશે કે નવા નવા આવ્યા ઘરે તો શી વોઝ સરપ્રાઈઝ, એના માટે આભ તૂટી પડ્યા જેવી ઘટના હતી કે તમે દાળમાં ગોળ નાખો છો. હવે દાળમાં ગોળ નહીં નાખીએ તો શું નાખીએ? સમય સાચવી શકાય અને સાચવી શકાય ગુલાબ પાકને લગભગ અઠવાડિયે તો ખરું ફ્રીઝમાં રાખવો પડે. પણ
તો આ સરસ મજાનું ગુલ ગુલશન ગુલફામનું સર્જન તમે કર્યું. જોરદાર, મારે તાળીઓ પાડવી જ પડે, મારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી. ચાખ્યા પહેલા તો તાળી પાડીશ એની મને ખાતરી છે, અને હું એ વિશ્વાસ રાખું છું કે તને આ એટલું ભાવશે કે તું ફરી મને કહીશ કે માં આ બનાવ. ગુલ ગુલશન ગુલફામનું સર્જન તો તમે અત્યારે કર્યું, પણ આ સર્જન પણ આપનું જ છે. થેન્ક યુ. એટલે એમાં તો આપણે વી ફોર વિક્ટરી, વી ફોર વી ટીવી કરવું જ પડે. એક્ઝેક્ટલી. ગુલશન ગુલફામ મોળો માવો એક મોટું બાઉલ, ગુરુખાંડ 5 ટેબલ સ્પૂન, કાજુના ટુકડા એક નાનું બાઉલ, એલચી પાવડર અડધી ચમચી, ગુલાબની પાંખડીઓ એક નાનું બાઉલ, રોઝ એસેન્સ 2 ટીપા, ગાર્નિશિંગ માટે આખા કાજુ. ગુલ ગુલશન ગુલફામ બનાવવાની રીત. સૌથી પહેલા એક બાઉલમાં મોળો માવો લઈ લો, તેમાં ગુરુખાંડ 5 ટેબલ સ્પૂન નાખવી. ત્યારબાદ તેને મિક્સ કરી લો. એક મિક્સચરમાં ગુલાબની પાંખડીઓને અધકચરી ક્રશ કરી નાખો. તે પાંખડીઓને માવામાં મિક્સ કરી દો. પછી તેમાં ઇલાયચી પાવડર અડધી ચમચી, કાજુના ટુકડા, રોઝ એસેન્સ 2 ટીપા નાખવા અને તેને બરાબર રીતે મિક્સ કરી દેવું. આ આખા રેડી થયેલા માવાને બીજા બોલમાં કાઢી લેવું. ત્યારબાદ તેને આખા કાજુથી ગાર્નિશ કરવું અને ગુલાબના ફૂલથી ડેકોરેટ કરવું. તૈયાર છે ગુલ ગુલશન ગુલફામ. લક્ષ્મી ઠોરદાર પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈના રસોડામાં બની એક નોખી અનોખી વાનગી ગુલ ગુલશન ગુલફામ. હવે શું આવે? હવે આવે એક નાનકડો બ્રેક. વિરામને આપીને આરામ આવી ગયા છે. અમે ફરી એકવાર લક્ષ્મી ઠોરદાર પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈના રસોડે, અને હવે મારી સાથે છે, અરે અન્નપૂર્ણાબેન, આપ 30 વર્ષ નાના કેવી રીતે થઈ ગયા? સાડીમાંથી પંજાબી ઉપર કેવી રીતે આવી ગયા? આ રસોડાનો જાદુ તો છે મિત્ર. તમારો રસોડાનો પથારો અને વિસ્તાર તો માનની આઈટમ કરતા વધારે છે. શું બનાવવાના છો? વોટ આર યુ ગોઈંગ ટુ ક્રિએટ? ઇટ ઇઝ હેલ્ધી હાર્ટ કટ. અને શું શું જોઈશે ઇન્ગ્રેડિયન્ટ્સ? જોઈશે બોઇલ કરેલા બટાકા, બોઇલ વટાણા, પછી આપણે ઝીણા સમારેલા ગાજર લઈશું, ઝીણા સમારેલા મરચા, આ લીમડાના પત્તા છે જે આપણે ઝીણા સમારી લીધા છે, ધાણા છે, ઓટ્સ છે. કટલેટમાં બહુ ટ્રેડિશનલી ટોસ્ટનો ભૂગો વપરાય છે જેથી બાઇન્ડિંગ સ્ટ્રોંગ થાય, અથવા ઘણા કટલેટ શેપ આપ્યા પછી એમાં એને ઉપર એને લગાવી અને પછી ફ્રાય કરતા હોય છે. પણ આપણે ઓટ્સ આજે અંદર જ લઈ લઈશું. ઓકે. કોબીનું છીણ છે ગાર્નિશિંગ માટે ધરણ. બાકી મસાલામાં છે આમચૂર પાવડર, મીઠું મરચું જે રીતે સ્વાદ હોય પ્રમાણે, અને ધાણા જીરું પાવડર, મરી. તો ગણપતિને યાદ કરીને એમનું મનોમન પૂજન કરીને કરો શરૂઆત બનાવવાની. સૌ પ્રથમ શું કરશો? સૌ પ્રથમ આપણે જે બોઇલ બટાકા છે એ આપણે ક્રશ કરી નાખીશું, મેશ કરી દઈએ એકદમ. બટાકા મેશ થઈ ગયા છે, એમાં આપણે બોઇલ વટાણા નાખી દઈશું. ટૂંકમાં વટાણા વેરી નાખવાના છો તમે આજે? મારા નાખી દઈશું, એમાં સમારેલા ગાજર પણ આપણે નાખી દઈશું. મરચા ઝીણા આપણે સમાર્યા છે એ નાખી દઈશું, આપણી જ રાશિના છે. સમારેલા લીમડાના પાન, અને ફરી પાછું આપણે આ બધું મિક્સ કરી લઈશું. હવે શું કરવાના છો? હવે જો થોડોક ગળ્યો તીખો ટેસ્ટ જોઈતો હોય એમ તો થોડીક શુગર એમાં એડ કરી, ગુરુ ખાંડ નાખી શકાય અને આખી ખાંડ પણ નાખી શકાય. કેટલી? 1 ટીસ્પૂન ઇઝ ઇનફ. અને મીઠું નાખીશું. મીઠું ખારું હોય છે તો પછી એનું નામ મીઠું કેમ હોય છે? તમે સાહિત્ય સાથે જોડાયેલા વ્યક્તિ છો, આ એક સવાલ મને ક્યારેય સમજાયો નથી. સ્વાદના રસિક જનો છે એ એવું માને છે કે મીઠું ગળ્યું ઇટ મેક્સ ધ ફૂડ કમ્પ્લીટ.
એટલે એમ કે છેલ્લે ડેઝર્ટ હોય અને મીઠ ગળ્યું તેટલું ગળ્યું બાકી બધું બળ્યું, પણ જે આ મીઠું છે એમાં સબર તમામ રસ આવે છે, સ્વાદ એટલે જેને સબરસ પણ કહેવાય છે, તમામ રસ એમાં છે. હવે શું નાખવાના છો? એટલે એને કમ્પ્લીટ કરે છે એટલે કદાચ એનું નામ શ્રેષ્ઠ હોવું જોઈએ, એટલે મીઠું વિચાર્યું હશે. વોટ ઇઝ ધીસ? આ મરચું નાખ્યું છે મેં થોડું, કારણ કે આપણે પહેલેથી જ સમારેલા મરચા નાખ્યા છે એટલે આ થોડુંક જ નાખીશું. પછી આમચૂર પાવડર, તમે લીંબુ આમાં નિતારી શકો છો પણ મરી નાખી દઈશું આપણે થોડા. મેંદાનો ટોસ્ટ ભૂકો લઈએ એના કરતાં ઓટ્સની એક હેલ્ધી વેલ્યુ પણ છે, લાઈટ પણ છે અને જે ક્રિસ્પીનેસ જોઈએ પણ જ્યારે ફ્રાય થાય ત્યારે આપણને મળી રહે છે. આ તૈયાર થઈ ગયું છે. સો મિક્સ કરવાનું જે બધું મિક્સચરનું સ્ટેજ વન પ્રક્રિયા હતી એ બધું એકાકાર થઈ ગયું છે બધો માવો. હવે વોટ ઇઝ ધ સ્ટેજ ટુ? હવે આપણે હાર્ટ શેપના મોલ્ડ્સ બનાવીશું પછી એને ફ્રાય કરીશું, એટલે મોલ્ડ્સ બને ત્યાં સુધી તેલ પણ ગરમ થઈ જાય. એટલે પહેલા તો આપણે તેલ ગરમ કરવાનું. કયું તેલ? ઓલિવ ઓઇલ લઈશું, એનાથી ટેસ્ટ પણ ડિફરન્ટ આવશે અને ઇટ ઇઝ લાઇટ ઓલસો. અને આપણે ડીપ ફ્રાય તો કરતા જ નથી, શેલો ફ્રાય જ કરીએ છીએ. મારે બીટીવી રસોઈ શોને એટલા માટે ખાસ તો થેન્ક યુ કહેવું જોઈએ કે તમે રસોડામાં કોઈ પણ લોંગ રેસીપી રાંધતા હોય અને તમારો વર જો બાજુમાં ઊભો હોય તો એ એક જ જગ્યાએ પોસિબલ છે અને એ આ રસોડું. એટલે જ એનું નામ છે નોખી અનોખી રસોઈ. હવે આપણે તેલ લઈ લઈશું, બહુ તેલ નથી લેવાનું કારણ કે આપણે ડીપ ફ્રાય નથી કરી રહ્યા. હવે આપણે આ ગરમ થાય ત્યાં સુધી મોલ્ડ્સ બનાવી દઈએ. તમારે કટલેટની જે સાઈઝ રાખવી હોય એ પ્રમાણે બજારમાં મોલ્ડ્સ અવેલેબલ છે. તમને એમ લાગે તમારે બજારમાં જેમ અવેલેબલ છે મોટી સાઈઝની કટલેટ, તો એમાં મોટો મોલ્ડ પણ યુઝ કરી શકાય. અને એક જ પ્લેટમાં તમારે ચાર ત્રણ કટલેટ સર્વ કરવી હોય તો એવી રીતે નાના મોલ્ડ્સ આપણે જરૂર પ્રમાણે. અને આવી રીતે બધા જ મોલ્ડ્સ આપણે તૈયાર કરી અને હવે એને ફ્રાય કરીશું. છંબડું તમારું સર્જન કેટલે પહોંચ્યું? બસ હવે થોડી વારમાં જ આ તૈયાર થઈ જશે. આપણે એને ચેન્જ કરી અને સર્વિંગ પ્લેટમાં કાઢી લઈએ. જે ફ્રાઈડ કટલેટ્સ છે તમે એને બહુ જ કડક ક્રિસ્પી મરૂન કલર લુક પણ આપી શકો છો વધારે ફ્રાય કરીને, જો તમે કડક ખાવાના શોખીન હો તો. અને આ તમે વેફર્સ સાથે ગ્રીન ચટણી કેચઅપ યસ એ બધા સાથે તમે ખાઈ શકો. વેરી બ્યુટીફુલ ગ્રીન ટ્રી બનાવી રહ્યા છો એમ ને? યસ, ઈટ ગ્રીન થિંક ગ્રીન. મરચા છીણા સમારેલા
एक नानी वाड़की, कड़ी पत्ता छीना समारेला एक नानी वाड़की, लीला धाना एक नानी वाड़की, लीला मरचा एक नानी वाड़की, ओट्स एक नानी वाड़की, आमचूर पाउडर स्वाद अनुसार, मीठू स्वाद अनुसार, मरचू स्वाद अनुसार, धाणा जीरू पाउडर स्वाद अनुसार, मरी पाउडर स्वाद अनुसार, गार्निशिंग माटे कोबीजनी छीण। સૌથી પહેલા બાફેલા બટાકાને મેશ કરી દો, તેમાં બાફેલા વટાણા, સમારેલા ગાજર, લીલા મરચા, કઢી પત્તા આ બધાને મિક્સ કરી દેવા। ત્યારબાદ તેમાં એક ચમચી ખાંડ, આમચૂર, મીઠું, મરચું, ધાણા જીરું અને મરી પાવડર સ્વાદ અનુસાર નાખી મિક્સ કરી લેવું। આ મિક્સચરમાં એક નાની વાડકી ઓટ્સ નાખી મિક્સ કરી દેવું। ત્યારબાદ એક પેનમાં થોડું ઓલિવ ઓઇલ નાખો। તેલ ગરમ થાય ત્યાં સુધી રેડી કરેલા મેશમાંથી દિલ આકારના મોલ્ડ બનાવી લેવા। ગરમ તેલમાં આ મોલ્ડને શેલો ફ્રાય કરવા, લાઇટ બ્રાઉન કલરના થાય એટલે કાઢી લેવા। ત્યારબાદ તેને એક પ્લેટમાં અરેન્જ કરી કોબીજથી ગાર્નિશ કરવું। તૈયાર છે હેલ્ધી હાર્ટ કટલેટ્સ। બિફોર ટેસ્ટિંગ લેટ મી ઇન્વાઇટ ધ અધર કન્ટેસ્ટન્ટ ઓલસો વિથ હર વાનગી। યસ યસ। તો દર્શક મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર મારા તરફથી સપરિવાર ક્યાં લક્ષ્મી ચોરદાર પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈમાં। અને એ ધર્મ સંકટ વાળી ઘડી આવી ગઈ છે કે જ્યાં એક તરફ છે ગુલ ગુલશન ગુલફામ, માએ બનાવેલું પોતાના વાલા જીગર થી એ વધારે વાલા દીકરા માટે, અને બીજી તરફ પોતાના પ્રાણ પ્રિય ભરથાર ધણી સ્વામી માટે, સખા માટે મારી સખી મિત્તલ પત્નીએ બનાવેલી હેલ્ધી હાર્ટ બીટ્સ ને ચાખી અને નિર્ણય કરવાનો કે હુ વિન્સ ટુડે। વિથ યોર પરમિશન એન્ડ કન્સેન્ટ, શું કહે છે ગુલ ગુલશન ગુલફામ? જય ગણેશ, જય ગણેશ, અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણ વલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધાર્થ ભિક્ષાન દે છે પારો। લક્ષ્મી તુવર દાલ પ્રેઝન્ટ્સ નોખી અનોખી રસોઈ ના રસોડે સ્વીટ કેટેગરીમાં વિજેતા થાય છે ગુલ ગુલશન ગુલફામ, અને ક્વિક સ્નેક્સ કેટેગરીમાં વિજેતા થાય છે હાર્ટી હેલ્ધી હાર્ટ બીટ્સ। દર્શક મિત્રો, આપણું જીવન છે ને એ આપણી ગુજરાતી થાળી જે છે ને, ગોળ, એ ગોળ ગુજરાતી થાળી, ગોળ ગુજરાતી પૂરી, ગોળ ગુજરાતી જલેબી જેવું ગોળ છે, અને એમાં તમામ પ્રકારના રસ અનિવાર્ય છે। પછી એ પત્ની, મા, દીકરી, બાપ, ભાઈ, બહેન, કોઈ પણ સંબંધ હોય, બેઠક રૂમ હોય કે રસોડું હોય કે આંગણું હોય, પણ દરેક પ્રકારના રસ થોડા 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 અનિવાર્ય છે તો જ એ થાળી કમ્પ્લીટ થાય છે। જીવનમાં થોડીક ખટાશ પણ જરૂરી છે, થોડાક રીસામણા હોય, થોડા મનામણા હોય, કારણ કે કડવું નહીં ખાવ તો પછી ગળ્યાનું મહત્તા અને મહત્વ તમને સમજાશે જ કેવી રીતે, શું કહો છો? એક્ઝેક્ટલી। ખૂબ 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 સૌ પ્રથમ તો વી ટીવીનો અને એથી એ વિશેષ લક્ષ્મી તુવર દાલ પ્રેઝન્ટ્સ આ સરસ મજાના નોખી અનોખી રસોઈના રસોડાનો અમારા ત્રણેય વતી આભાર કે અમને અહીં આમંત્રિત કર્યા આજના આ એપિસોડમાં આ સરસ મજાની વાતો કરવાની, દિલ ખોલીને સપરિવાર તમારી સાથે પેટ ખોલીને વાતો કરવાની અમને જે તક મળી તે બદલ ખૂબ ખૂબ આભાર। અને રોજ, આ તો હજી શરૂઆત છે, નવા રૂપરંગ નવા અવતાર સાથે આ સરસ મજાનું રસોડું સજાવાયું છે, તો રોજ રોજ અવનવા ગુજરાતીઓની સાથે તમે સ્વાદની સંગત માણતા જ રહેશો। અત્યારે રજા આપશો, થેન્ક યુ સો મચ અમારા ત્રણેય તરફથી, આવજો, બાય।